ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો આજના પરાસર એજ્યુકેશન ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે વિષય ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આપણે જોશું પેજ નંબર એકસો નવ જુઓ આમાં ચિત્ર દોરેલા છે એનું તમને પેલા હું સમજાવીશ એ રીતે તમારે ડ્રોઈંગ કરવાનું છે ઓકે પેલું જુઓ પથ્થર પથ્થરથી બે આંગળ દૂર પાંદડું દોરો આ પથ્થર છે પથ્થર અહીંયા ઉપર પથ્થર છે તેનાથી બે આંગળ તમારી આંગળીનો માપ કરી અને તમારે શું દોરવાનું એક પાંદડું પછી બીજું છે વાંદરાથી દૂર કેળું દોરો આ વાંદરો છે દિવાસળી મૂકીને જોઈ લેવાનું અહીંયા કેળું એ શું દોરવાનું તમારે કેળું પછી છે પથ્થરથી સાત આંગણ દૂર પતંગ દોરો આ પથ્થર ઉપર પડેલો છે પથ્થર છે અહીંયા જુઓ તેનાથી કેટલા આંગણ તો સાત આંગણ સાત આંગણ તમારી ઓકે દૂર દોરવાની પછી જુઓ પતંગ દિવાસ અહીંયા છે એની બાજુમાં શું દોરવાનું છે પક્ષી દોરવાનું છે ઓકે પાના પર ગમે ત્યારે તમારું પોતાનું ચિત્ર દોરો ગમે ત્યાં શું દોરવાનું તમારું પોતાનું ચિત્ર વાંદરાના નાકથી તે કેટલું દૂર છે તે શોધો

પછી આ બીજો બોય છે શું કહે છે બીજો છોકરો છે તે મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી પછી છે 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 આ મતલબ એક છોકરી મારું કપાળ ચાર આંગણ ઓળું છે પછી નીચેની એક્સરસાઇઝ જુઓ અ તેમણે જે કહ્યું તેની સાથે તમે સંબંધ છો એમ પ્રશ્ન પૂછે છે બ ચક્કાસો તમારા કેટલા મિત્રોને છે હવે જુઓ પેલું એમાં

પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગણાથી આંગણાની મદદથી માપો અને તેની લંબાઈ લખો એમાં પેલું જુઓ તમારું નાક તો ત્યાં શું આવશે એક આંગણ લાંબુ છે બીજું જુઓ તમારા કાન તો શું લખવાનું એક આંગણ લાંબા છે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે એટલે હવે આપણે લેશું આનું હું પીડીએફ કરી દઈશ પણ હવે આપણે રિવિઝન કરી લઈએ આપણે વારના વારના નામ નામ ઓકે અઠવાડિયાના નામ તો પેલું કરીને આપણે લખશું કેમાં લખવાનું છે આ ગણિતની નોટબુકમાં ઓકે એક નંબર આપીને શું લખશું સોમવાર સોમ વાર ગણિતની નોટબુકમાં ઓકે બીજી બે નંબર આપીને શું લખશું મંગળવાર અઠવાડિયામાં કેટલા વાર હોય સાત વાર કેટલા વાર હોય સાત વાર પહેલો વાર સોમવાર પહેલો વાર સોમવાર બીજો વાર મંગળવાર પછી ત્રીજો શું આવશે બુધવાર બુધવાર પછી ગુરુવાર આવશે બુધવાર પછીનો દિવસ ગુરુવાર પાંચ શુક્રવાર શુક્રવાર છ નંબર પર લેશું શનિવાર છઠ્ઠો દિવસ કયો હોય વાર અઠવાડિયાનો શનિવાર અને છેલ્લો દિવસ કયો હોય રવિવાર પહેલો દિવસ સોમવાર ઓકે આ તમે વારના નામ બે બે વાર લખવાના તમારે રહેશે હવે આપણે પ્રશ્નોના જવાબ લખશું પેલું કરીને લખવાનું છે તમારે ગણિતની નોટબુકમાં શું લખશું આપણે પહેલા ક્રમે આવતો વાર તો જવાબમાં શું આવશે પહેલા ક્રમે આવતો વાર તો પહેલા ક્રમે કયો સોમવાર આવે ને તો આપણે શું લખશું પહેલા ક્રમે આવતો સોમવાર સોમવાર તો અહીંયા તમે શું લખશો ઓકે જવાબમાં આપણે શું લખશું સોમવાર પહેલો ક્રમ આવે ને પહેલો ક્રમ લખો કે સૌથી પહેલો વાર કયો છે તો પણ ચાલે પછી લેશું આપણે બીજા નંબર પર લેશું એક લાઈન છોડીને લખજો બીજા નંબર લખશું મંગળવાર કયા ક્રમે આવતો વાર છે મંગળવાર ક્યાં ક્રમે આવતો વાર છે ઓકે તો અહીંયા આપણે શું લખશું

વાર કયો છે તો જોશું આપણે જો સોમવાર પહેલો પહેલો વાર દિવસ મંગળવાર બીજો દિવસ બુધવાર ત્રીજો દિવસ અને ચોથો વાર કયો આવે ચોથા ક્રમે કયો આવે ગુરુવાર તો શું લખશું આપણે ચોથા ક્રમે આવતો વારમાં ગુરુવાર ઓકે ગુરુ વાર હવે જુઓ કયો દિવસ કયો દિવસ કયો દિવસ રજાનો અને મજાનો ગણાય કયો દિવસ રજાનો અને મજાનો ગણાય કયો રજાનો દિવસ હોય હમણાં તો રોજ રજા જ છે ને હે ને તો શું આવશે રવિવાર હમણાં તો રોજ રવિવાર જ થઈ ગયું હમણાં તો રોજ રજા રોજ ઘરે તો રવિવાર રવિવાર રજા આવે ને તો અહીંયા શું આપણે લખશું રવિવાર હવે લેશું આપણે પાંચમું જુઓ હવે હું અઠવાડિયામાં હું અઠવાડિયામાં પાંચમા ક્રમે આવતો વાર છું પાંચમા ક્રમે આવતો વાર છું કોણ પાંચમા ક્રમે આવે ચલો આપણે ગણશું સોમવાર પહેલો દિવસ મંગળવાર બીજો ત્રીજો દિવસ કયો આવશે બુધવાર પછી ગુરુવાર અને શુક્રવાર થયો પાંચમો તો જવાબમાં શું આવશે શુક્રવાર ઓકે હવે જોશું આપણે છ નંબર પર હું લાઈન એક એક છોડતા ભૂલી ગઈ છું પણ તમે એક સવાલ જવાબ લખીને એક વચ્ચે લાઈન છોડજો ઓકે હવે જોશું છઠ્ઠા અને સાતમા ક્રમે આવતા વારના જણાવો શું લખશો આપણે છઠ્ઠા અને સાતમા ક્રમે આવતા વારના નામ જણાવો તો શું આવશે છઠ્ઠા ક્રમે કયો શનિવાર અને સાતમા ક્રમે રવિવાર તો આપણે શું લખશું શનિવાર અને રવિવાર હવે જોશું આપણે સાત નંબર પર અઠવાડિયામાં કુલ કેટલા દિવસ છે અઠવાડિયામાં કુલ કેટલા દિવસ છે તો શું લખશું સાત સાતમા લખો અઠવાડિયામાં અઠવાડિયાના કુલ કેટલા દિવસ છે કેટલા દિવસ હોય અઠવાડિયામાં તો શું લખશું સાત અઠવાડિયાના કુલ સાત વાર છે કુલ સાત વાર છે પછી જુઓ અઠવાડિયામાં કુલ કયા કયા વાર હોય આપણે ઈ લખશું અઠવાડિયામાં આઠમા નંબર પર લખશું આપણે અઠવાડિયામાં વાર હોય છે તો આપણે લખશું પેલો કયો વાર હોય આપણે હમણાં જોયું ને તો શું લખશું પેલો એકડો કરીને શું લખશું સોમવાર બગડો કરીને લખશું મંગળવાર તગડો કરીને આવશે બુધવાર ત્રીજો દિવસ બુધવાર પછી ચોથો દિવસ કયો હોય ગુરુવાર ગુરુવાર પાંચમો પાંચમો કયો વાર હોય ગુરુવાર પછી શુક્રવાર શુક્રવાર શનિવાર ફેવરેટ દિવસ રવિવાર રવિવાર તમને બહુ ગમે કે નહીં રવિવાર ઓકે હવે આપણે પાછા જોઈએ રિવિઝન જુઓ પહેલા ક્રમે આવતો વાર પહેલો દિવસ આપણે હોય ઈ કયો હોય તો શું આવશે સોમવાર અઠવાડિયામાં પહેલો વાર કયો સોમવાર પહેલો દિવસ સોમવાર આવે ઓકે પછી જુઓ મંગળવાર કયા ક્રમે આવતો વાર છે આવે બીજા ક્રમે આવે સોમવાર પહેલો ક્રમ મંગળવાર બીજો ક્રમ પછી જુઓ ચોથા ક્રમે આવતો વાર કયો છે તો સોમવાર પહેલો દિવસ મંગળવાર બીજો દિવસ બુધવાર ત્રીજો દિવસ ગુરુવાર ગુરુવાર થાય ચોથા ક્રમે પછી જુઓ કયો દિવસ રજાનો અને મજાનો ગણાય રજાનો દિવસ કયો હોય રવિવાર પછી જુઓ હું અઠવાડિયામાં પાંચમા ક્રમે આવતો વાર છું પાંચમા ક્રમે એટલે સોમવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર ને શુક્રવાર તો કયો આવશે શુક્રવાર હવે છઠ્ઠું જુઓ છઠ્ઠા અને સાતમા ક્રમે આવતા જણાવો છઠ્ઠા ક્રમે કયો આવે શનિવાર અને રવિવાર હવે અઠવાડિયામાં કુલ કેટલા દિવસ છે તો શું આવશે અઠવાડિયામાં કુલ સાત વાર છે ઓકે કેટલા વાર હોય સાત વાર સાત વાર છે અને અઠવાડિયા મંગળવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર ઓકે તમને વારના નામ ન આવડતા હોય તો તમારું રિપીટ રિઝન થઈ જાય ઓકે હવે જોઈએ આપણે

હવે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે હું તમને આ જાન્યુઆરી ફેબ્રુઆરી મોકલીશ ઓકે જાન્યુઆરી મહિનો હોય પેલો ઇંગ્લિશ મહિનો બીજો મહિનો કયો હોય ફેબ્રુઆરી જાન્યુઆરી પછી ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી ત્રીજો માર્ચ શું આવશે मार्च मार्च के પછી શું હોય એપ્રિલ मार्च પછી એપ્રિલ એપ્રિલ પછી એપ્રિલ પછી મે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન છઠ્ઠો મહિનો કયો આવે જૂન જૂન પછી જુલાઈ કયો આવે જુલાઈ જૂન જુલાઈ જુલાઈ પછી સાતમો સાતમો મહિનો કયો હોય સાતમો મહિનો તો જુલાઈ આવે શું મિસ્ટેક કરી અહીંયા છ ની બે વાર છ લખી દીધા જુલાઈ સાતમો મહિનો ઓકે પછી આઠમો મહિનો આઠમો મહિનો કયો હોય આઠમો મહિનો હોય ઓગસ્ટ ઓકે ઓગસ્ટ ओके जनवरी फरवरी मार्च अप्रैल मई जून जुलाई अगस्त પછી શું આવે નવમો મહિનો સપ્ટેમ્બર ક્યો આવે સપ્ટેમ્બર સપ્ટેમ્બર પછી સપ્ટેમ્બર પછી ક્યો આવે 10મો મહિનો 10મો મહિનો આવે ઓક્ટોબર ઓકે ઓક્ટોબર ઓક્ટોબર પછી નવેમ્બર અગિયાર અને લાસ્ટ મંથ ડિસેમ્બર આપણે વારના નામ અને અંગ્રેજી મહિનાના નામ જોયા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ડિસેમ્બર બાર મહિના આવે દિવસ કેટલા હોય ત્રણસો ને વર્ષમાં કેટલા દિવસ હોય ત્રણસો ને પણ જ્યારે લીપ ઇયર હોય મતલબ ફેબ્રુઆરીમાં ચાર વર્ષે લીપ ઇયર આવે જ્યારે લીપ ઇયર હોય ત્યારે કેટલા દિવસ થાય ત્રણસો ને વર્ષના છાસઠ દિવસ અને મહિનામાં અઠ્યાવીસ દિવસ ને ઓગણત્રીસ દિવસ ફેબ્રુઆરીના કેટલા દિવસ હોય અઠ્યાવીસ હોય અને જ્યારે લીપ ઇયર હોય ત્યારે ઓગણત્રીસ દિવસ હોય ઓગણત્રીસ દિવસ ઓકે આ વખતે તમને હું જાન્યુઆરી ફેબ્રુઆરી સેન્ડ પીએડ પીડીએફ નહીં કરું નેક્સ્ટ લેક્ચરમાં આ પીડીએફ કરીશ કેમ કે તમારે બધું જાજુ થઈ જાય એટલે ઓકે